का साधु भूत का माने साधु भविष्य का जे आपरा वीडियो तुम्हारा YouTube चैनल पर मुकेला छे तो एमा भी आपरा पेपर ની અંદર ત્રણ વસ્તુ શું છે યસ્ટરડે ટુડે અને ટુમોરો એ મારા વાક્ય અલગ કરો તો મેં અહીં લખ્યું છે કે સાધુ વર્તમાન કાળમાં આપણે જોઈ ગયા કે સાધુ કહે છે વર્તમાનમાં કાળમાં જે ક્રિયા થતી અને સાધુ વર્તમાન કે ભૂત કા છે ગઈ કાળની ક્રિયા થતી અને સાધુ ભૂત કા અને ભવિષ્ય જે આવતીકાલની ક્રિયા થતી અને ભવિષ્ય કહે હવે આની અંદર શું છે તો સાધુ વર્તમાન કાળની અંદર હંમેશા એક ઈજ વાળો વાક્ય આવે અને ભાગ ક્રિયાની પાછળ ક્રિયાપદની પાછળ એસ કે ઈ એસ લાગશે આટલું યાદ રાખો મિત્રો વખત એને સમજ જશે શબ્દો ભૂતકાળની અંદર એક તો ઈડી લખેલો હોય ક્રિયાની પાછળ અને વોઝ વેર વાળા વાક્ય ઉપર એની અને ક્વેશ્ચન માર્ક્સમાં ડી વાળા પ્રશ્ન છે અહીંયા ડુ અથવા ડઝ વાળા વાક્ય આ ખાસ યાદ અને ભવિષ્યકાળની અંદર વિલ વાળા વાક્ય ખાસ વિલ વાળા વાક્ય હોય અને ક્વેશ્ચન માર્ક્સમાં પણ વિલ એટલે વિલ અને શેર આપેલા હોય એ ભવિષ્યકાળના વાક્ય આટલું તમારે યાદ રાખવાનું તો તમારે આ વાક્ય સરળતાથી તમે શોધી શકો જેમ કે યસ્ટરડે હવે યસ્ટરડે એટલે તમારે એક ખાસ યાદ રાખો યસ્ટરડે નો મતલબ શું થાય યસ્ટરડે એટલે સાધુ ભૂતકાળ નામનો વાક્ય છે એ સાધુ ભૂતકાળ થાય હવે સાધુ ભૂતકાળ એ ગ્રામરની ભાષામાં છે એમ જ એનો અર્થ થાય ગઈ કાલે ટુડે ટુડે એટલે વર્તમાન કાળ સોરી અહીંયા ભૂત સોરી અહીંયા ભૂતકાળ લખી દઈએ ભૂતકાળ અને અહીંયા વર્તમાન કાળ તો એ શું છે આજે અને ટુમોરો એટલે ભવિષ્યકાળ એટલે આવતીકાલે આ ગ્રામરની ભાષામાં આ ત્રણ વસ્તુ તમારે સમજવાનું છે જે આજે હું તમને સમજાવી રહ્યો છું તો અહીંયા તમારે સમજવા માટે મેં તમારે પહેલાથી કહ્યું કે સાધુ વર્તમાન કાળ સાધુ ભૂતકાળ ભવિષ્યકાળના વાક્યમાં શું છે ગઈકાલે આજે અને આવતીકાલે આપો તો અહીંયા પહેલું આપણું વાક્ય છે યુવરાજ આર ઓન અ વિઝિટ ટુ અ સર્કલ સૌથી પહેલા અહીંયા એ જોવાનું કે આ વાક્ય કયા કામનું છે તો એ વાક્ય તમારે શોધવાનું કે કયા કામનું છે તો વાક્ય પર જો એટલે એ પૂરી રૂપ શું છે આર આપેલું તો અહીંયા આર આપેલું તો સમજે કે આર વાળું વાક્ય હોય એ સાધુ વર્તમાન કાળમાં હોય ભૂતકાળમાં હોય નહીં તો આ વાક્ય આપણે શેમાં પડશે ટુડે માં આવશે શેમાં આવશે ટુડે ઓકે બીજું વાક્ય છે હુ વોઝ ધ ફની મેન હવે અહીંયા તમે ટુ બી રૂપ જોવો કે હુ પછી અહીંયા શું આવ્યું વોઝ આવ્યું આ વોઝ આવ્યું તો તમારે જોવાનું કે વોઝ આવ્યું તો કયા માં છો આર આવ્યું તો વર્તમાન કાળ વોઝ આવ્યું તો વર્તમાન કાળ ના હોઈ શકે પરંતુ શું હોઈ શકે ભૂતકાળ તો આપણે એ વાક્ય છે ભૂતકાળ હોય તો આપણે શું કે યસ્ટરડે યસ્ટરડે ત્રીજું વાક્ય જોઈએ ही विल विजिट अ स्कूल અહીંયા પણ ક્રિયાનું કે શું અહીંયા વિલ લાગ્યું છે તો આપણે મેં તમને પહેલી વાત કહી તો વિલ ક્યાં લાગશે એ ભવિષ્ય સાથે દર્શાવે છે જે શું હતી ટુ મોર એવી રીતે અહીંયા પણ જુઓ અહીંયા પણ આઈ વિલ છે આઈ વિલ લાવ વિથ માય સ્ટુડન્ટ તો અહીંયા વિલ આવ્યું એટલે પણ અહીં શું લાગશે ટુ મોર પછી હવે આગળ જઈશું કદાચ ક્વેશ્ચનમાં શું છે હુ વેર ગુડ ફ્રેન્ડ્સ અહીંયા જોજો અહીંયા સર વેર થી ક્વેશ્ચન એટલે હું ડબ્લ્યુએચ ક્વેશ્ચન આવે એમાં વેર લગાવ્યું છે તો વેર શબ્દ પણ એ શું છે તમારે ભૂતકાળમાં લાગે તો અહીંયા આપણે એ પણ છે તો યસ્ટરડે માં આવશે આ વાક્ય અને લાસ્ટ વાક્ય છે વેર ઇઝ ગોઈંગ રમેશ તો અહીંયા જો ના અહીંયા વેર હતું જ્યારે અહીંયા ઈ જાય તો એ શું એમાં આવશે ટુડે માં આવશે કેમ આવશે ટુડે માં કેટલી વખત વાક્ય એવા હોય છે કે ભૂતકાળ વાક્ય વેર અને વોઝ ના મૂકે હોય એ છે કે ક્રિયાની પાછળ તમારે ઈડી મૂકેલું હોય તો સમજી જાવ કે ભૂતકાળ વાક્ય હોય અને ઇઝ અને જે જગ્યાએ ટુ બી રૂપ આર ઇઝ એમ ના મૂક્યો અને ક્રિયાની પાછળ એસ ઈએસ મૂક્યો હોય તો સમજી જાવ કે વર્તમાનકાળનું વાક્ય હોઈ શકે બસ તમારા પરીક્ષાની અંદર આ શું થશે યસ્ટરડે ટુડે અને ટુમોરો વાળા વાક્યો કયા છે એ તમારે અલગ તારવાનું છે